આપણે ગરદનને જમણી બાજુ તમારી જમણી બાજુ ગરદન આમ ઝુકાવશું. કાનને ખભા સાથે ટચ થાય એવો પ્રયત્ન કરવાનો, કોઈ જોર નહીં કરવાનો. ચહેરો સીધો કરશું હવે આપણે. હવે ડાબી બાજુ ચહેરો સીધો કરશું. હવે આપણે જમણી બાજુ ચહેરાને ગરદનમાંથી ફેરવાનો થાય. આપણે દાઢી છે ખભાને સમાંતર પેરેલલ લાવી દેવી જોઈએ. ચાલો આપણે હવે જમણી બાજુ ચહેરો ફેરવશું. હવે ચહેરાને સીધો આગળ તરફ લાવશું. હવે ચહેરાને આપણે ડાબી બાજુ લઈ જઈશું. ચહેરો આગળ લાવશું આગળ તરફ. હવે કેવી છે ગરદનની ગરદન રોટેશન છે એની અંદર એવું કરવાનું, દાઢીને ટચ કરી જમણી બાજુ જે ફેરવાય એવી રીતે બધા પોતાની દાઢી ટચ કરશે. સાથે જમણી બાજુથી માથું આમ ગોળ ત્રણ વખત આપણે એ રીતે ફેરવશું. ત્રણ વાર થાય ઉપરી જવાનું, પછી આપણે ડાબી બાજુ ફેરવાનું. હવે આપણે મસ્તકને ડાબી બાજુ ફેરવશું. બહુ સરસ થઈ ગયું છે. ચાલો હવે આપણે સ્તંભ સંચાલન ખભાની કસરત કરવાની છે. એની અંદર બંને હાથ આગળ સીધા કરી ઉપર કરવાના, બંને હાથ આગળ કરી ઉપર કરો આકાશ તરફ. હવે નીચે લાવો. હવે બંને હાથ નીચે લઈ જાઓ બાજુ પર. હવે બંને હાથ ખુલ્લા કરો બાજુ પર. નજર સીધી બાળકો. હવે હાથ નીચે લાવો. હવે સ્તંભની બીજી સ્તંભ ચક્રાસન છે. એની અંદર બંને હાથ બાજુ પર સીધા કરો. પછી ચપટી બનાવો પાંચે પાંચ આંગળીની આમ. અને હાથને વાળતા વાળતા ખભા ઉપર મેળવી દો બંને હાથ. હવે રોટેશન કરવાનું છે તો પહેલાં આપણે આગળ તરફથી ત્રણ વાર આમ ફેરવશું. આગળ તરફથી ત્રણ વાર ફેરવશું. ત્રણ વાર થઈ જાય એટલે પછી સ્થિર થઈ પાછું પાછા તરફથી ફેરવાય. સરસ. હવે આપણે સ્તંભની કસરત પૂરી થઈ. હવે કમરની આવશે. કમરની અંદર થોડા ખુલ્લા રાખ્યો જમણી બાજુ પેલો હાથ છે તમારો ડાબો હાથ એ ખભા પર મેળવો. જમણા ખભા પર ડાબો હાથ જમણા ખભા પર. જમણા ખભા પર જમણા ખભા પર જેટલો ઓલો ઓલો હાથ કમર પર રાખી દો રાખો તો. ચાલો હવે સીધા થઈશું. આપણે સીધા થઈશું. હવે એથી ઉલટી દિશામાં આપણે કરશું. એથી ઉલટી દિશામાં હાથ આગળથી રાખવાનું ખભા પર. હવે સીધા થઈશું આપણે. સરસ. હવે ઘીચડ માટેની એક્સરસાઇઝ છે. એની અંદર હાથ સીધા કરશું આપણે બંને આગળ. અને ખુરશી ઉપર બેઠા હોય અને ખુરશી ન હોય એવી રીતે આપણે રહેવાનું છે. આમ નીચે બેસવાનું. આમ હાથ આગળ સીધા ઊભા થાવ. ફરી વાર નીચે બેસો. ફરી વાર ઊભા થાવ. છેલ્લી વાર. સરસ. હવે અહીંયા આપણી જે શિથિલીકરણની જે આપણે પહેલાં કસરત કરીએ છીએ